मारू नाम गोपाल नाम अडवी है, हूँ पेड़ा ग्राम में बदलू छु। मने लग्न कर्या ने लगभग 7-1 वर्ष थी गया था, परंतु मारे त्या कई संतान नतु। मैं पालनपुर डीसा एम कर 5-6 डॉक्टर ने बताव्यू थू, परंतु कोई जे डॉक्टर कोई निदान न कर सकत। पछी अमारा गाम में एक बहन ने अहीं संजन महेश्वरी साहेब ना त्या डिलीवरी थी थी, बाबो आयो એટલે એને અમને કીધું કે એક વેળા તમે પાલનપુર જઈ અને ખંજન મહેશ્વરી સાહેબના ત્યાં આગમન હોસ્પિટલમાં જઈને બતાવી દો તો તમને કદાચ રિઝલ્ટ મળી શકે। એટલે અમે અહીંયા આવ્યા તો સાહેબે નિદાન કર્યું, અંદરથી જે 3-2 હોય જે નળીઓ હોય બ્લોકેજ હતી, એટલે સાહેબે ચોક્કસ નિદાન કરી દીધું કે આ કારણથી જ ભાઈ પ્રેગ્નન્સી રહેતી નથી, બરાબર। એટલે સાહેબે મને સલાહ આપી કે એક વેળા તમે લેપ્રોસ્કોપી કરી લો, એના પછી ચોક્કસ રિઝલ્ટ મળશે। એટલે મેં એ નિર્ણય લીધો કે હવે લેપ્રોસ્કોપી કરાવી દઈએ। એટલે ગયા વર્ષે મેં લેપ્રોસ્કોપી કરાવી હતી અને સાહેબે અંદરથી જે નળીઓ બ્લોકેજ હતી એ બધું ખોલી દીધું, અને પછી સાહેબે કીધું કે હવે આપણે ટ્રાય કરીએ એમ બાળક માટે। તો પછી નેચરલી રીતે જ મારે રિઝલ્ટ 100% મળ્યું અને મારે ત્યાં બાબાનો જન્મ થયો। હમણાં 2 દિવસ પહેલાં બાબો જન્મ્યો। આ મારું કહેવું એવું છે કે જો આપણે પણ આવી તકલીફ હોય, સંતાન ન થતું હોય, તો બીજે ભટક્યા કરતાં અન્ય ડૉક્ટરોની સલાહ સાચી ન મળતી હોય, ચોક્કસ નિદાન ન થતું હોય, તો એવા ડૉક્ટરો પાછળ ન જવું જોઈએ। અને ચોક્કસ નિદાન કરી અને પરિણામ આપો એવા ડૉક્ટર જોડે આવીએ તો આપણો પૂરતો પૈસો પણ વ્યર્થ ન જાય અને આપણી જે ખોટ હોય એ પણ પૂરી થાય અને આપણને ચોક્કસ રિઝલ્ટ મળી શકે। એટલે મારું કહેવું એવું છે કે અન્ય જગ્યાએ ભટકો મત અને આવી આગમન હોસ્પિટલના અંદર આવી તમે એક વેળા મુલાકાત લઈ જુઓ, ચોક્કસ રિઝલ્ટ મળશે, નિદાન પણ થશે, પૈસો પણ ઓછો થશે અને સંતોષ પણ થશે